વેલકમ બેક. તો મહેસાણામાં ન્યાયની માગણી સાથે પાટીદાર યુવકોએ મુંડન કરાવ્યું છે. 101 પાટીદાર યુવકોએ મુંડન કરાવ્યું છે. પાસના અગ્રણીઓએ પણ મુંડન કરાવ્યું છે. તો સિવિલ કોલરૂમની બહાર પાટીદાર યુવકોએ મુંડન કરાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. આપને જણાવી દઈએ કે મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે છેલ્લા 3 દિવસથી પાટીદાર સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. એક તરફ મૃતક કેતન પટેલના પિતા મહેન્દ્ર પટેલે ફરી પોસ્ટમોર્ટમની માગણી કરી હતી, તો બીજી તરફ પાટીદાર સમાજના લોકોએ મુંડન કરાવી પોતાનો વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું છે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કમલેશ રાવલ. કમલેશ, પાટીદાર સમાજના લોકોનો વિરોધ હજુ પણ યથાવત છે, શું કહેશો? ચોક્કસથી જયેશ, આપને જણાવું છે, મહેસાણામાં જે રીતે કસ્ટોડિયલ ડેથનો મામલો છે પાટીદાર યુવક કેતન પટેલના, આ મામલામાં 5 દિવસ પછી પણ કોઈ નિરાકરણ નથી આવી શક્યું. ગઈકાલે રાત્રે તેનું ફરી એકવાર પીએમ કરવામાં આવ્યું હતું, પરંતુ જે રિપોર્ટ છે પીએમ રિપોર્ટ, એ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને બંધ કવરમાં સુપ્રત કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ હજુ સુધી પરિવારજનોને મળ્યો નથી. તો બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા જે વિરોધ કાર્યક્રમો આપવાનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે પાટીદાર સમાજના 101 લોકોએ મુંડનનો કાર્યક્રમ આપ્યો હતો, જેમાં શરૂઆત પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ, સુરેશ ઠાકરે, સતીશ પટેલ, અંબાલાલ પટેલ ટીકી આ સહિતના પ્રથમ મુંડન કરાવ્યું હતું. ત્યારબાદ ક્રમશઃ પાટીદાર યુવાનોએ મુંડન કરવાની શરૂઆત કરી હતી. તો બીજી તરફ પાસના નરેન્દ્ર પટેલે મુંડન બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ અમે જે કાર્યક્રમ આપ્યો છે એ ગુજરાતની ભાજપ સરકારના બેસણું એનું તેવું નામ અપાયું છે, અને અમે ગુજરાત સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે હજુ પણ સમય છે, પાટીદાર સમાજને ન્યાય આપો, નહીં તો ભવિષ્યમાં કપરા પરિણામ ભોગવવા પડશે. આ પ્રકારની ચેતવણી પણ પાસ દ્વારા આપવામાં આવી છે. કમલેશ, જે ફરિયાદ નોંધાવવાની વાત હતી, તો અત્યારે શું સ્થિતિ છે? ફરિયાદ નોંધાઈ છે કે કેમ? જે રીતે ગઈકાલે રાત્રે હાઈકોર્ટના વકીલ બાબુભાઈ મંગુકિયાએ એક નિવેદન આપ્યું હતું કે અમારા જોડે જે રીતે પીએમ રિપોર્ટ આવશે અને પીએમ રિપોર્ટ બાદ 2 કલાકના સમયગાળામાં અમે ફરિયાદ દાખલ કરીશું, પરંતુ હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે આ જે રિપોર્ટ છે બંધ કવરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપવામાં આવ્યો છે, અને હજુ સુધી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ રિપોર્ટ પરિવારજનોને નથી સોંપાયો. પરિવારજનોની માગણી છે કે અમે રિપોર્ટ જોયા બાદ જ એફઆઈઆર દાખલ કરવાની પગલું લઈશું, અને હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય. એટલે કે હવે જે આખો મામલો છે એ બંધ કવરના બંધ છે, કે જે રીતે રિપોર્ટ આવશે ત્યારબાદ જ જે આગળની જે પાટીદાર સમાજ દ્વારા નિર્ણય લેવાશે. બિલકુલ કમલેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.